નમસ્કાર દર્શક મિત્રો લોક સ્વાગત શોમાં ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા રામ માધવના નામની ચર્ચા હાલમાં જોરશોરથી ચાલી રહી છે એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે તેમને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ બનાવવામાં આવી શકે છે જો કે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરાઈ પરંતુ રાજકીય કોરિડોરમાં ચર્ચા જોરશોરથી ચાલી રહી છે રામ માધવને કાશ્મીર મામલો પર ઊંડી સમજ અને તેમના અનુભવને જોતા એવું માનવામાં આવી રહ્યું છે તેમને આ જવાબદારી સોંપાઈ શકે છે કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં જમ્મુ કાશ્મીર સિવાય ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ સહિત ઘણા રાજ્યોના રાજ્યપાલ બદલી શકે છે પ્રાપ્ત માહિતી અનુસાર આ ફેરફારો આ ઓક્ટોબર અથવા તો નવેમ્બરના અંત સુધીમાં કરવામાં આવી શકે છે જમ્મુ કાશ્મીરમાં હાલમાં જ વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી ત્યારે ગઈકાલે નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાના નેતૃત્વમાં નવી સરકારે સદા સંભાળી છે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી વ્યૂહરચના તૈયાર કરવા માટે રામ માધવને મહત્વની ભૂમિકામાં રાખ્યા હતા જમ્મુ કાશ્મીરના મામલે રામ માધવની ભૂમિકાને અવગણી ન શકાય કેમ કે તેમણે પીડીપી અને ભાજપના ગઠબંધનમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી કલમ ત્રણસો સિત્તેર હટાવવાની યોજના પણ તેમના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ હતી તેથી તેમનો અનુભવ અને સમજણ કાશ્મીરના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બની શકે છે આંધ્રપ્રદેશના પૂર્વ ગોદાવરી જિલ્લાના બાવીસ ઓગસ્ટ ઓગણીસસો ચોસઠના રોજ જન્મેલા રામ માધવે એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો તેઓ પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા સંઘમાંથી જ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ્યા અને ધીરે ધીરે મોટા રાજકીય હોદ્દાઓ પર આવી ગયા તેમનો રાજકીય અનુભવ થી લઈને ઉત્તર પૂર્વના રાજ્યો સુધી વિસ્તરેલો છે